ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ બેમાં પાર્ટ બેનું રિવિઝન કરીશું એમાં પાર્ટ સી પાઠ સી પાર્ટ બે તમારો છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર આદિમાનવથી સ્થાયી જીવનની સફર બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એમાં સ્વાધ્યાય કાઢો પહેલાં ચાલો સ્વાધ્યાયમાં સૌથી પહેલાં આપણે વિકલ્પો જોઈએ બરાબર છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એક આદિમાનવનું જીવન કેવું હતું એ ભટકતું જીવન બી સ્થાયી જીવન સી નગર વસાહતનું જીવન અને ડી ગ્રામીણ વસાહતનું જીવન આન્સર આવશે એ ભટકતું જીવન આદિમાનવનું જીવન ભટકતું હતું નંબર બે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા ન કરતા હતા એ બંદૂક બી પથ્થરના હથિયારો સી હાડકાના હથિયારો ડી લાકડાના હથિયારો આન્સર આવશે એ બંદૂક આદિમાનવો શિકાર કરવા માટે બંદૂક જેવા સાધનોનો ઉપયોગ કરતા નહોતા હવે નંબર ત્રણ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે એ મધ્યપ્રદેશ બી ગુજરાત સી બિહાર અને દી ઉત્તર પ્રદેશ ભીમ એ મધ્યપ્રદેશમાં આવેલું છે નંબર ચાર સ્થાયી જીવનની જીવનથી માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી એ કૃષિ બી પશુપાલન સી અનાજ સંગ્રહ અને ડી ઉદ્યોગ આન્સર આવશે ડી ઉદ્યોગ સ્થાયી જીવનથી આદિમાનવે ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ તમે પ્રશ્નો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પ્રથમ પ્રશ્ન છે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ એના માટે પેજ નંબર નાઇન કાઢો પેજ નંબર નાઇન જુઓ પ્રશ્ન કયો છે સ્થાયી જીવનની જરૂરિયાત આદિમાનવને શા માટે ઊભી થઈ વિદ્યાર્થી મિત્રો હું જવાબ બોલું છું સાંભળો અને અહીં પણ આપ્યો જ છે કે આદિમાનવ એટલે શું એ તો તમને ખબર છે ને કે આદિમાનવ એટલે ખૂબ જૂના સમયનો માનવી આદિમાનવ એટલે ખૂબ જૂના સમયનો માનવી જેઓ ભટકતું જીવન જીવતા હતા અને શું કરતા શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા શિકાર કરીને પરંતુ ધી ધીરે ધીરે વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને કૃષિની શરૂઆતે અને પશુપાલનની પ્રવૃત્તિએ એક તો ખેતીની શરૂઆત અને પશુપાલનની પ્રવૃત્તિ પશુઓને તમે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય જમીનને લઈ જવાય ના લઈ જવાય ને સ્થાયી જીવન જીવવું પડે ને એક જગ્યાએ રહીને ખેતી થાય બરાબર છે તો કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો આમ કૃષિ માટેના સ્થળોને છોડીને બીજી જગ્યાએ જઈ શકાતું નથી જમીનનું સ્થળાંતર કરી શકાતું નથી કારણ કે પાકને ઉગતા પણ થોડો સમય લાગે છે અને પાકને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે અને આ રીતે આવી પ્રક્રિયાએ આદિમાનવને ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરતા શીખવ્યું ચાલો હવે જુઓ સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સાંભળો પાઠ વાંચવાના સરસ રીતે બધું જ આવડશે પરીક્ષામાં અગ્નિના જીવનથી કેવું પરિવર્તન આવ્યું દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે એના રાખ બરાબર છે લાકડો બળી જાય અને પછી શું થાય છે કોલસો રાખ થાય છે ને તો રાખના અવશેષો મળ્યા અને એ રાખના અવશેષો દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું કારણ કે અગ્નિની મદદથી આદિ માનવ શું કરવા માંડ્યો પહેલાં એ કાચું માંસ ખાતો હતો અને હવે કાચા માંસને શેકીને ખાવા લાગ્યો અને જે કાચી માંસ કે કાચું એક વસ્તુ ખાતો હતો એના કરતાં શેકીને ખાધેલી વસ્તુ એને વધારે સ્વાદિષ્ટ લાગી આમ અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ કરતો હતો ખાવાનું માંસ પણ શેકીને ખાવા માંડ્યો તેમજ તેના ઉપયોગથી શું થયું તો જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા કારણ કે પ્રાણીઓને અગ્નિનો સતત દર લાગતો હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ચાલો વિદ્યાર્થી મિત્રો હવેના પ્રશ્ન બેમાં ત્રીજો પ્રશ્ન જુઓ બરાબર છે કે આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા તો આદિ માનવો કેવા પાકો ઉગાડતા આદિમાનવો જવ બાજરી ઘઉં ચોખા મસૂર જેવા પાકો ઉગાડતા હતા પછીનો પ્રશ્ન જુઓ આદિ માનવો કેવા પશુઓ પાડતા હતા આદિ માનવો કૂતરા ગાય ભેંસ બળદ ઘેટા બકરા જેવા પશુઓ પાળતા હતા આદિમાનવો કૂતરા ગાય ભેંસ ઘેટા બકરા જેવા પશુઓ પાળતા હતા બળદ પણ એમાં આવશે ગાય ભેંસ કૂતરા બળદ ઘેટા બકરા આપણે એવા છે ને બધા ઇઝી છે ને પાઠ પણ સહેલો છે વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચવાનો હવે જુઓ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓને પાડવાનું શરૂ કર્યું આ વિધાન ખોટું છે પાલતુ પ્રાણીઓને પાડવાનું શરૂ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો નંબર બે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો આ વિધાન સાચું છે નંબર ત્રણ ભીમ બેટકામાં આદિ માનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે આ વિધાન ખોટું છે એને વૃક્ષો અને પક્ષી અને હરણના ચિત્રો દોરેલા છે અને નંબર ચાર ભીમ બેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે આ વિધાન સાચું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ આપણે જો જુઓ વિદ્યાર્થી મિત્રો પાના નંબર નવ પાના નવ નવ ઉપરનો એક કોઠો છે એ તમે વાંચી લેજો બરાબર છે અનાજ રેઠાણ ઓજાર અને પ્રાણીઓ અને સ્થળો તો હવે આપણે જોઈએ છે નંબર એક ઘઉ જવ ઘેટા બકરા બરાબર છે તો ઘઉં અને જવ ઉગાડતા હતા ઘેટા બકરાને પાળતા હતા અને પથ્થરના ઉજારો વાપરતા હતા અને સ્થળ ક્યાં આવેલું છે પાકિસ્તાનના મેહર ગઢમાં નંબર બે ચોખા પ્રાણીઓના હાડકાં અને સ્થળ કયું હતું એના માટેનું ઉત્તર પ્રદેશનું કોલ્ડી હવા નંબર ત્રણ ચોખા ઘેટા બકરા પથ્થરના ઓઝારો ઉત્તર પ્રદેશમાં મહાગઢા નંબર ચાર માનવ વસાહત ગેંડો ગુજરાતમાં લાંગડ જ નંબર પાંચ ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન કાશ્મીરમાં બુર્જ હોમ અને ગુફકાલ નંબર છ ભેંસ બળદ અને ઓજારો એમાં આવશે બિહારમાં ચિરાન ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ આપણે ચલો નેક્સ્ટ તમે ચોપડીમાં જ નકશો કાઢો બરાબર છે એ નકશામાંથી હું તમને શીખવું છું કે કયા એવા જૂના પુરાણા સ્થળો હતા કે જ્યાં આપણા પુરાતત્વવિદોએ ઇતિહાસકારોએ બધી શોધખોળ કરી હતી અને આપણને ત્યાંથી અનેક અવશેષો મળી આવ્યા હતા નકશામાં સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો મેં એક લખેલું છે એ જુઓ એ પૂર્વ દિશા કહેવાય ત્યાં શું આવેલો છે બંગાળાનો ઉપસાગર આવેલો છે પછી નંબર આ બે લખ્યું છે એ પશ્ચિમ બાજુ કહેવાય કઈ બાજુ પશ્ચિમ ત્યાં શું આવેલો છે અરબસાગર આવેલો છે નંબર ત્રણ જુઓ બરાબર છે તો ભારતની દક્ષિણે શું આવેલું છે હિન્દ મહાસાગર અને મેં ઉપર ચાર લખ્યું નથી બરાબર છે પણ ચાર છે ને બુરજ હોમ એ ઉત્તર દિશા છે કઈ છે ભારતની ઉત્તર દિશા છે તો ભારતની પૂર્વે શું છે નંબર એક બંગાળાની ખાડી ઉપસાગર ભારતની પશ્ચિમે નંબર બે સાગર ભારતની દક્ષિણે નંબર ત્રણ મહાસાગર અને ભારતની ઉત્તરે બુરઝોમ એ ઉત્તર દિશા ત્યાં જમ્મુ કાશ્મીર આવેલું છે પછી આ નેપાળ ભૂતાન તિબેટને શું કહેવાય હિમાલયની ગિરિમાળા કહેવાય હવે અંદર બધા સ્થળોના નામ આપેલા છે બરાબર છે દાખલા તરીકે બધા નંબર જે જે આપણે તમે પાઠ વાંચતા જ હશો એટલે એ સ્થળના નામ પણ તમને મળતા જ જશે દાખલા તરીકે મધ્ય ભારતમાં ભીમ બેટકા છે આપણા ગુજરાતમાં લાંગણ છે નર્મદા નદી તાપી નદી બરાબર મહારાષ્ટ્રમાં મુંબઈ દક્ષિણે કાવેરી નદી ગુફાઓના નામ તો નકશામાં જે નામ આપ્યા છે એના ઉપર તમારે એકવાર ધ્યાન આપવાનું પાઠ સી પણ પૂરું થાય છે અને પાઠ બેનું રિવિઝન પણ પૂરું થાય છે હવે પાઠ તમે વાંચજો